સમાચારમાં આગળ વધીએ તે પહેલા વડોદરાથી મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જે રીતે ઓક્સિજન બાબતે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી તે બેઠક આખરે પૂર્ણ થઈ છે. ઓક્સિજન મુદ્દે મળેલી બેઠક જે બેઠક પૂર્ણ કરવામાં આવી છે. ઓએસડી વિનોદ રાવ વિવાદિત પત્ર રદ કરી દેવામાં આવ્યો છે. તાકીદની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઓએસડી વિનોદ રાવે જે પત્ર જાહેર કર્યો હતો તે પત્રને હવે રદ કરાવશે. ધારાસભ્યોના વિરોધને પગલે પરિપત્ર રદ કરવામાં આવશે. હવેથી 164 હોસ્પિટલોને પણ ઓક્સિજન મળી શકશે. આજ મુદ્દે અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે અમારા સંવાદદાતા અમિત ઠાકોર. અમિત, જણાવો કે જે રીતે બેઠક પૂર્ણ થઈ છે અને ઓએસડીએ વિનોદ રાવનો પત્ર રદ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર માહિતી? જો વિનોદ રાવે જે પરિપત્ર કર્યો હતો તેના લઈને વિવાદનો ભરપૂરો સંકેડાયો હતો, એક મોટો વિવાદ ઉભો થઈ ગયો હતો. કારણ કે 164 હોસ્પિટલોને જયારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા અને વિનોદ રાવે પરિપત્ર દ્વારા ના પાડી દીધી હતી, કારણ કે ઓક્સિજનની ઘટ છે, તેને લઈને જે જિલ્લાના ધારાસભ્યો છે વિશેષ કરીને નારાજ થયા હતા. ગર્જનના ધારાસભ્ય અક્ષય પટેલ હોય, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા હોય કે પછી સાવલીના ધારાસભ્ય ચેતન ઇનામદાર, તમામ ધારાસભ્યોએ એક થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સખત વિરોધ નોંધાવ્યો હતો. ચેતન ઇનામદારે તો પીએમ ને પત્ર લખીને માંગણી કરી દીધી હતી કે આ પરિપત્ર તેઓ વિરોધ કરે છે અને તેને તાત્કાલિક રદ કરવામાં આવે. વિરોધના સૂર ઉઠતા જ અહીંનું જે વહીવટી તંત્ર છે, મંત્રી યોગેશ પટેલ છે, તે હરકતમાં આવ્યા હતા અને તેઓએ તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી હતી કલેક્ટર કચેરી ખાતે. બેઠક થોડી વાર પહેલા જ પૂર્ણ થઈ છે. બેઠકમાં એ તમામ નારાજ ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા, તેમણે પોતાની રજૂઆત કરી. ઓએસડી વિનોદ રાવ પણ ઉપસ્થિત હતા કે જેમને આ પરિપત્ર કર્યો છે. અને યોગેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મહત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે વિનોદ રાવના એ વિવાદિત પરિપત્રને રદ કરી દેવામાં આવ્યો છે, જેમાં 164 હોસ્પિટલોને ઓક્સિજન આપવાની ના પાડી દેવામાં આવી હતી. પરંતુ હવે આ પરિપત્ર રદ કરી દેવામાં આવતા તમામ હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરતો ઓક્સિજનનો જથ્થો મળશે. સાથે સાથે મૂંઝવણ એ ઉભી થઈ છે કે વડોદરા માટે 16 ટન વધારાનો ઓક્સિજન, હજી અત્યારે 160 ટન મળે છે, તેમ છતાં 16 ટન ખૂટી રહ્યો છે જે 164 હોસ્પિટલોને ફાળવાતો હતો. ક્યાં ક્યાંથી લાવવામાં આવશે તેને લઈને મંથન થયું હતું. તો તમામ ધારાસભ્યોએ જવાબદારી લીધી છે કે 16 ટન વધારાના જથ્થા અંગે તેઓ મુખ્યમંત્રીને મળશે અને વડોદરાને એ 16 ટન વધારાનો જથ્થો અન્ય રાજ્યોમાંથી કે અન્ય જિલ્લાઓને આપવામાં આવે છે તો એ વડોદરાને ફાળવવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવશે. પરંતુ હવે ફરી એક વખત સવાલ એ આવીને અહીંયા ઉભો થાય છે કે વધુ એક વખત પીએમ વડોદરાના ધારાસભ્યોને મળશે કે નહીં. કારણ કે અગાઉ એક વખત મંત્રી યોગેશ પટેલની અધ્યક્ષતામાં આ તમામ ધારાસભ્યો રજૂ મળવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે મુખ્યમંત્રીને, પરંતુ મુખ્યમંત્રીએ ના પાડી દીધી હતી. એટલે ઓક્સિજન ક્રાઇસિસ જે વડોદરામાં ઉભી થઈ છે એ હાલ પૂરતી જે વિવાદ થયો હતો તે તડી ગયો છે. કારણ કે વિનોદ રાવનું જે વિવાદિત પરિપત્ર છે એ રદ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આગળનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે વડોદરા માટે વધારાનો ઓક્સિજનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવશે, ત્યારે જ લઈને ધારાસભ્યો હવે મુખ્યમંત્રીને મળશે. ચોક્કસથી આભાર અમિત. જે રીતે અત્યારે હાલમાં વિનોદ રાવનો પરિપત્ર કે 164 હોસ્પિટલને ઓક્સિજન ન મળે તે બાબતનો પરિપત્ર હવે રદ કરવામાં આવ્યો છે, પરંતુ પ્રશ્ન હવે એ બને છે કે આ તમામ હોસ્પિટલો માટે ઓક્સિજનનો પુરવઠો ક્યાંથી પૂરો પાડવામાં આવશે.